સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને તો જો આઠવા ગવાયવા ને આપણે શિવ આગળી જોઈ થી એને મામા ને કેરશે ને બહુ નીંદર આવે અહીં મોડેરી ઉઠે આપણે ઘેર તો 6:30 વાગે ને તો ઉઠી જાય અહીં 7:30 વાગે ને 8:30 વાગે ને અટાણે જો આઠવા ગવાયવા ને આગળી જોઈ થી એને નાની પાસે રમે ના જીતભાઈ માંથી વેલા આવી ગયા હવે જીતભાઈ પાસે રિક્ષામાં રમે ને પાપી ઠામ ઉઠકે ભાઈ હજી વર્ધી ભરીને થાય 8:30 વાગે આવે ને મારે કામકાજ છે બગીચાની સાફ સફાઈ નું કામકાજ ચાલે 6:30 વાગા હામેળો હાથમાં લીધો પટાણ 8:00 વાગે આવ્યા એટલે વરાઈ તો ગયું બધું વારી વારી ને ઢેકલા કરી દીધા હવે ઢેકલા છે ને ભરવાના છે એટલે હવે આપણે નાસ્તા પાણી કરી ને પછી ભરશું તો ઢેકલા ભરી ને ઓલા કેરામ ખડશે ને ત્યાં આગળ આખાઈ પાથરી દેવા પછી બપોર તડકો થાય ને એટલે હરગાવીને 100 થી ખડવારો ક્યારો ચોખ્ખો થઈ જાય એક ક્યારો તો કાલ હરગાવી નાખો ખડવારો એમાં તો હતો જ કચરો પાથરેલો એ તો હરગાવી નાખો ને હવે એક આ ખડવારો બાકી છે ને એ માકડીયા પાનતડા બધાય પાથરી દેહું ને પછી બપોરે તડકાને તપી જાય તો અહીં હરગાવી નાખશું તો એ ક્યારો એ ચોખ્ખો થઈ જાય બાકી આપણે સંજયભાઈ આજ વહેલા આવી ગયા કેમ કે બાયણે કાલે થોડુંક કામ બાકી રહી ગયું હતું ગોડકામનું તે કે આમ હવે સવારે કરશું એ કે કાલ ને કાલ તો પાણી ન થવાનું હજી આવતીકાલે પાણી આવવાનું છે તે બાયણેનું કામકાજ કરે આજ 7:30 વાગ્યામાં એ આવી ગયા તે હમણાં વિરમભાઈ આવ્યા છે તો અહીંયા કરવા લાગશે હવે જાજુ તો નેત કામ થોડુંક જ છે બાકી તો બધું થઈ ગયું તે ગઈકાલે પછી દી હાથમી ગયો હતો ને તે કે આમાં અટાણ અટાણ પૂરું નહીં થાય તે કે આપણે હવાર કરશું તો આ વિરમભાઈ કે જેવી તારી ઈચ્છા તો હવે અટાણ વહેલા આવી ગયા બાકી તો આપણે હજી શરદી મટી નથ શરદી જામશે અવાજ ઉપર તમને ખબર પડી જતી હશે હું વધારે બોલવાની કોશિશ તો કરું પણ બોલાતું નથી વધારે શિવાની તબિયત તો રેડી છે હવે કાશી એવું રેડી છે ને હવાર હવારમાં આ તો આજે જીતભાઈ વેલા આવી ગયા ને જીતભાઈ હા હમણાં હું કાલે હવે જઈએ જલ્દી પછી આજ સ્ટ્રીમ કરવી હતી વેલો જાય સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરી દો દીકુ બોલો હર હર મહાદેવ કે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ એમ કરાય કરો જે જે કર લ્યો કરી દો હર હર મહાદેવ હા હજી ઉઠી ને એટલે ગાડી મેળમાં નતા આકડી જોઈતી હા આકડી જોઈતી ને મટી ગઈ ને સરદીન હા મટી ગઈ ને બસ લા હવે ડાઈ ડાઈ થઈ ગઈ કા શિવાની એ તો મજા નથી એટલે જરાક પડી થતી હતી કા બાકી તો ડાયું છે દીકુ કા ડાઈ છે સેવો સેવો કેટલી ડાઈ છે કહી દે બધાય ને કેટલી ડાઈ છે જો આમ જો એટલી છે કે એટલી છે કહી દે બે આઈ થાય કહી દે માર દીકો કેટલી ડાઈ છે એ હમણાં કહી દે હે જજ નથી કેવું નથી કેવું નો કેવાય કોઈને કેટલું ડાયું છે કા છોકુ નો કેવાય ને અરે અરે શિવ મૂડ માં આવે પછી હાવ હજી તો ચા દૂધ ને બધું બાકી છે હજી તો શિવ નાસ્તો કરવો કા શિવ નાસ્તો કરવો એટલે તો હવે આપણે નાસ્તા પાણી વેલારા કરી લઈએ પછી આપણે બીજું બધું કામ કરશું મમ્મી બગીચો સાફ કરી નાખો અટાણ મેં વારી નાખો હવે કચરા ભરીને નાખી દેવું ને ખડવાર ક્યારે માકડી પાથરી દેવું પણ હવે એ વરાઈ ગયું તી ફરતા વાર નહીં લાગે બધાને સીતારામ ને બધાને જય શ્રી કૃષ્ણ ચા પાણી બધું બાકી છે ચા પાણી હજી પીવાના છે ચા પાણી હજી કરવા છે એક વાર તો ચા હવાર વેલો કરી નાખીએ પણ છે ને એમાં એવું છે કે હું ને વિરમભાઈ બે જ હવાર વેલા પીએ બાકી બધા છે ને મોડી ટેવ છે 8:30 વાગે મમ્મી 8:30 વાગે પીવે ને ભાભી તો ચા પીતા જ નથી તો રોટલી બનાવી લઈને પછી ગોળ રોટલી જીતભાઈ ને તો જરાય નથી હાલતો થોડો કરીને મૂકી દીધો હોય અમાર બેનભાઈ હાટ મારા હાટ વિરમ હાટ હોય કરવાનો શિવાની ચા દૂધ મન હોય પીવે નો મન હોય ન પીવે મસ્ત કબૂતરાય ચણો આવી ગયા ચોખા ને ખાવ નાખી દીધા છો ચણે હાલો પછી બૈદી ને આપણે રોટલી ને દઈ આવીએ Thank you.
પાર વાગી ગયા ને આપણે બગીચાની સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ, એટલે કે ઠેકલા ભરી નાખવાના હતા. બાકી તો હવારે બધું વારવાનું કામ નીકળી ગયું હતું, તો ઠેકલા બધા ભરી ને જો અહીં પાથરી દીધા. હવે આપણે એને હરગાવી નાખીએ. ને મોડું તો થોડુંક એવા હાટું થયું કે સીવાની નથી રહેતી, સીવાની છે ને હું રમાડતી હતી, ને હવે એની નાની પાસે રમે, નાનીમાં હિંચકાવે. સીવાની ને હમણાં કંઈ ખાવા પીવાનું ટાઈમનું નક્કી નથી રહેતું ને ખૂવાના ટાઈમનું નક્કી નથી રહેતું. એ અટાણ જો ઘડીક વાત નીંદર કરી લીધી ને પાછી એ ઉઠી ગઈ. નાની જોવા એને હિંચકાવે ને, તો મેં કીધું હું મારું કામ પતાવી લઉં. નકરા પાંદડા પાછા શું છે કે પવનનો લેરકો આવે ને ઉડી ઉડી ને પાછા જો આ બગીચામાં વૈયા જાય. એટલે હવે આપણે એક કામ કમ્પ્લીટ કરીને પછી જ હાથ પગ ધોઈએ ને ગરમી ઉપડી ને વાત જવા દો. કેમનું જાવ કેના ભેગું ન જવાય ક્યાંય હું બુત્તા પહેરી લેશે એવું પેલા ન જવાય ને બુત પહેરી લે જો છે એવું બુત પહેરી લે તૈયાર થઈ ગઈ છો આ પગ આ મીંડી બુટ પહેરવા આ પગમાં પહેરાય હા એ પગમાં પહે તરવંઠું થઈ ગયું ને જો ચા પાણી પી લીધા ને સીવાની ને એમ કે મામા ભેગો જવાન મેળાવે તો પણ ક્યાંય નીકળાય નહીં પવન લાગે એટલે મામા એને બગાવેશ. મામાને હવે થોડુંક શિવ ભાઈને કામ છે તે જાઉં, ભાઈને જો થોડુંક કામ છે ને ગામમાં લેવું દેવું કરવા જાઉં. શિવાની ને એમ કે મને લઈ જા હે. ક્યાં જાઉં? ન જાય ના લે, હજી તો માંડ શેડી મૈટી વડવારા જાઉં ને ઘરે. ટાટા કર દે, બતાય ટાટા લાઈક કર દે, લાઈક કરવાનું કહી દે. હાલો તો વિરમભાઈ છે ને ગામમાં નીકળી ગયા. જ્યાં એને નીકળવાનો ટાઈમ થયો ને ત્યાં તો જીતભાઈ આવી ગયા. એટલે પછી મમ્મીએ કીધું જીતભાઈ ને, એ કે તું આને બગાવી ને એટલામાં એક એક ચક્કર મરાવ સ્કૂટરમાં. તાતા એ કે છે ને વિરમ નીકળી જાય, એટલે જીતભાઈ એટલામાં શિવન ચક્કર મરવે. તાતા વિરમભાઈ નીકળી ગયા, નકર શું છે કે પછી રડ્યા કરે તો પછી ઘડીકમાં સાની ન રહી. એક તો માંડ હમણાં તબિયત સારી થઈને તો એવા હાટું પછી લઈ ગયા ને મમ્મી આવી ગયા અહીં ખેતરમાં થોડુંક બૈદી હાટું ખોળ લેવા. જવાર તો વાઈટી જો જવાર દેખાય ને, એમાંથી જવાર તો પીવરાવ્યા પેલા વાટી લીધી, પણ થોડુંક એ કે ખળ પહેરું નાખું ને તો બીજી આઈટમ ખાવા મળે તો ખળ હરખું ખાય એવા હાટું ખળ લેવા આવ્યા. ને પાછો પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો. આપણે મમ્મીને ઘેર આવીએ એટલે પાણીપુરીનો પ્રોગ્રામ તો હોય જ, તો વિરમભાઈ લેતા આવશે બધું. બાકી મસાલો કરી લેવું, ચણા તો પલાળી દીધા બપોરના, મસાલો કરી લે હું, પાણી ને પૂરી લેતા આવશે. એ તો બધાને ફેવરેટ જ હોય, કોક અમુક જ એવા હોય કે ન હોય, લગભગ તો હોય જ બધાની ફેવરેટ. તો તમે કોમેન્ટમાં કહેજો કે પાણીપુરી કેની કેની ફેવરેટ છે. ને હજી સુધી પ્લીઝ વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક કરતા જાજો. ને આપણે બકાલુમાં જો એટલું બકાલું સોંપી દીધું મમ્મી એને, તો મમ્મી આવી ગયા બકાલું નેદવા. વેલા બકાલું છે ને મમ્મી? હા વેલા બકાલું છે, જોકાના વેલા છે. ખાવા જેટલું થઈ ગયા. આ બતાવી જો ગલકાના છોડવા છે ઉગી ગયા, પણ આમાં નેદ થાય ને તો હજરીક પહોટે હરખું ઉગી તો બતાવી અસલ ગયા. આ નથી ને દેલા ને ઈ છે ને આ જીને દેલા છે, કેટલો ફેર પડી ગઈ. આ બાજુ ધાણાભાજી મોરલા ખાઈ જાય છે. ધાણાભાજી બધી બે બે પાંદડે થઈ ગઈ, હજી આમાં મોરલા કઈક ખૂંદી જાય ને કઈક ખાઈ જાય ને. ને રીંગણી વાલી બાજુ આ હાલો તો રીંગણી એક ચક્કર મારી આવી. હવે આપણે
હા હમણાં તો ઓલો કામમાં પડી ગયા હતા પાણીની લાઈન ના, એટલે એટલે પછી મોડું થઈ ગયું. નકર તો અસલ નેતાઈ ચોખ્ખું રાખે. મમ્મી ને બકાલા નો બહુ શોખ, પાસે ચોખ્ખું રાખાયું બકાલું બધું. હા આવી ગઈ તું, આવી ગઈ તું કામ કરવા? હે આવી ગઈ નાની પાસે કામ કરવા? આવી કરવા મંડાલ અડધા વેલા ઉપાડી લે, એટલે આપડે ઘેર ભાગીએ વેલે. રા તો જો એટલી રીંગળી છે, એમાં એક ક્યારો રહી ગયો નેદવાનો, બાકી આ ત્રણ ને દઈ ગયા. બકાલું ઝીણ કોઈ ને દઈ જાય ને તો અસલ પહોંચી જાય. તો હાડા હાથ વાગી ગયા ને, આપણે પાણીપુરી મસાલો એકદમ રેડી છે, એટલે જરાક ઠગતો હતો એટલે જો અહીં શેટીએ ઠરવા મૂક્યો છે પંખા નીચે. ચણા ને બટેટા છે ને સેજી થકતું હતું એટલે મિક્સ કરી એમાં લસણ વાળી ચટણી નાખી ને શેટી ઉપર ઠરવા મૂકી દીધું. આગળ ઠરી જાય ને તો પછી આપણે ભરવાની શરૂઆત કરી દઈએ. એટલે મમ્મીએ તો ચાલુ કરી દીધું, તો મમ્મી ને ભાભી ને ચાલુ કરી દીધું ભરવાનું. હવે એમાં બી એટલે મસા ઓલી ખારી સિંગ ને ચણા દાર ને એવું બધું ઈ કે અમે ચાલુ કરી દઈએ ભરવાનું. તાતા મસાલો ઠરી જાય પછી આપણે તીખું મીઠું જેને જે પાણી નાખીને ખાવું હોય એ મંડીએ ખાવા. સીવાની કઈક ચેક કરે છે. ઓય એમાં ભૂ, આ ખીચડી ભેરવેલી છે, ખીચડી સીવું એમાં ભૂ ન આવે. એમાં તું નળ ચાલુ કરીને તો ખીચડી આવશે. તારે ખાવી છે? ના ના ના.